મળતી માહિતી અનુસાર સુરતના વરાછાની ફૂલપાડા કોલોનીમાં રહેતા અવધેશ પ્યારેલાલ પટેલ મજૂરી કામ કરે છે. અવધેશનો નાનો ભાઈ બ્રિજેશ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતો હતો. ગત તારીખ 8મીએ પટેલવાડીમાં એસએમસી ઝોન કચેરીના ગેટ નજીક બ્રિજેશનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી, જે તપાસમાં બ્રિજેશની હત્યા તેના મિત્ર આરોપી વિનોદ ઉર્ફે વિકી મનોજ ગોહિલે કરી હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત આ ઘટનાના 3 કલાક પહેલાં જ વિનોદે કતારગામમાં હરેશ બરૈયા નામના યુવકને ચાકુ માર્યું હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું હતું. મહિધરપુલા પોલીસે 60થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે ખબર પડી કે વિનોદ જ ગુનેગાર છે. ત્યારે હાલ તો મહિધરપુરા પોલીસે હત્યારાને કોર્ટે વોરંટથી કસ્ટડીમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે ગોટાલાવાડીથી લાલ દરવાજા આવતા સર્વિસ રોડની બાજુમાં એક અજાણ્યા પુરુષની ડેડ બોડી મળેલી હતી. તે ડેડ બોડી આધારે તપાસ કરતા મૃતક બ્રિજેશ કુમાર પ્યારેલાલ કણબી, મૂળ રહેવાસી યુપી વારાણસી અને હાલ રહે પંડોલ નો રહેવાસી હોવાનું જાણવા મળતા તેના મોટાભાઈએ આ બાબતે પોલીસ સ્ટેશનમાં 302ની ફરિયાદ દાખલ કરાવેલ હતી, જે ગુનાની તપાસ તાત્કાલિક સંભાળી લઈ ગુનાના કામે અલગ અલગ ટીમો બનાવી અને મૃતકને કયા વાહન દ્વારા કઈ જગ્યાએથી અહીંયા નાખવામાં આવેલ હતો એવું અનુમાન હતું, જેથી અલગ અલગ 50થી 60 સીસીટીવી કેમેરા ચેક કરી અને આ બાબતે મૃતકને ઓળખ પ્રસ્થાપિત થયેલ હોય અને તેને છેલ્લે જે વ્યક્તિ પોતાના મોટરસાઇકલ ઉપર બેસાડીને લઈ જતો હતો તે સસ્પેક્ટ માણસની તપાસ તેના રહેણાંક સ્થળે કરતા તે રહેણાંક સ્થળે પોતાના ઘરે હાજર મળી આવેલ નહીં અને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સપોર્ટના લીધે આ બાબતે સદરહુ વિનોદ ઉર્ફે વિકી ઉર્ફે બોબડો મનોજભાઈ ગોહિલ, મૂળ પોતે હરિઓમ મિલની પાછળ ડાયમંડ બિલ્ડિંગ 4માળે કતારગામ રહેતો હોય અને તે કતારગામ પોલીસ સ્ટેશનમાં 326ના ગુનામાં પકડાયેલો હોય, જેથી કતારગામ પોલીસ સ્ટેશન જઈ અને આ બાબતે તપાસ કરતાં તેણે પોતે ગુનો કરેલાની કબૂલાત કરતો હોય, જેથી હાલમાં સદરુ આરોપીની કસ્ટડી કતારગામ પોલીસ સ્ટેશન પાસે હોય, જેથી વિધિવત તેની કસ્ટડી કોર્ટ દ્વારા મેળવવા માટેની તજવીજ ચાલુ છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.